सदानंदाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिरत्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय બધાય ભક્તોને હેથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનું સાગર ગ્રંથની અંદર છેલ્લે કથા લખે છે કે ભગવાન શ્રીહરિને તેડવા માટે ગઢપુરવાસીઓ દોડતા વહેલા આવ્યા છે. એભલ બાપુ અને જીવા ખાચર બે વિચાર કર્યો છે કે જે પહેલાં ભગવાનને મળશે ને જે કહેશે ભગવાન એને ઘેર જશે, માટે બંને ઉતાવળા આવ્યા છે. મહારાજે બંનેને સાકરનું પાણી પાયું છે અને મહારાજે કહ્યું કે જો તમે ખેંચાતા ને કરતા નહીં, અમારા મનમાં આવે એમ અમે કરીશું. અમે ધર્મના દીકરા છીએ, સત્યરૂપ ધર્મએ હરિશ્ચંદ્રની શું દશા કરી હતી તમને ખબર છે ને, એમ અમે તો એના છોકરા છીએ. એટલે મહારાજ કે તમારે અમારા ગમતામાં રહેશો તો અમે તમારી પર રાજી રહીશું, નહીં તો અમને ત્યાગ કરતા વાર નહીં લાગે. જીવાબાપુ કહે છે મહારાજ અમારી હમજન થોડી, અમે તો માને કરીને ચાલી એવા છીએ, હસીને બોલાવો તો પ્રેમ રહે. આવું બધું મહારાજ અમારી પાસે બુદ્ધિ થોડી છે. આવી જીવાબાપુ સ્તુતિ કરે છે અને પછી આવે આગળ એભલબાપુ અને જીવાબાપુએ શું કર્યું. મહારાજ તો ગઢપુર પહોંચ્યા છે, હવે બંનેએ શું કર્યું છે, બંનેમાંથી કોને ઘેર ઉતરે છે, શું બીજાને ખોટું લાગે છે, કેવું કરે છે, એ વાતને આ તરંગની અંદર સ્વામી લખે છે. મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર નવમું તરંગ સાઇટ. શ્રી હરિ કી મરજી જી સવિદ નૃપ સોલિયે તપાસ શ્રી હરિ કી મરજી જી સવિદ નૃપ સોલિયે તપાસ મરજી સમ સો વર્ત તબે સરલ હોઈ હુલાસ મરજી સમ સો વર્ત તબે સરલ હોઈ હુલાસ સરલ વર્તત આજાન હોઈ એસે હરિજન જે હ તાકે અપરાધ કોટિહી માફ કરત હરિ તે હ તાકે અપરાધ કોટિહી માફ કરત હરિ તે હ શ્રી હરિની જેવી મરજી હતી તેને દરબારોએ જાણી લીધી. પછી પ્રસન્ન મનથી અને સરળતાથી તેમની મરજી પ્રમાણે રહેવાનું કર્યું. ભગવાનની મરજી હતી કે અમને બાંધશો નહીં, આ ભગવાનની મરજી હતી. અમને તમે બંધનમાં ના મૂકશો કે અમારે ક્યાં રહેવું ને ક્યાં ખાવું, એમાં અમને તમે છૂટા રહેવા દો, આ ભગવાનની મરજી હતી. અને ભગવાનની મરજી આ બંને દરબારો જાણી ગયા.
એટલે બંને એવું નક્કી કર્યું કે આપણે ભગવાનને કોઈ આગ્રહ કરવો નથી, ભગવાનને ફક્ત ગઢપુરમાં રહેવા જોઈએ, જેને ઘેર રહે એને ઘેર, આપણા બેના ઘરમાં ના રહે ને ત્રીજાને ઘેર જઈને રહે ને તો આપણે બે ન્યા દર્શન કરવા જાશું. પણ શ્રીજી મહારાજની મરજીથી વિરુદ્ધ આપણે વર્તવું નથી. કેટલો મોટો નિર્ધાર આ બંને દરબાર ગામે ત્યો. આગળ જેમ જીવાબાપુએ કીધું એમ, માન વિના તો કે અમારે હાલે નહીં, છતાં પણ માનનો ત્યાગ કરીને ભગવાનને રાજી કરવા માટે બંને તૈયાર થયા. ભગવાનને રાજી કરવા હોય તો સ્વભાવને રાજી કરવાનું છોડવું પડે. સ્વભાવને રાજી કરીને ભગવાનને રાજી થાય? સ્વભાવને રાજી કરીને કોઈ એવું વિચારે કે મારે ભગવાનને રાજી કરવા છે, કોઈ કાળે બને એવી વાત નથી. એક મ્યાનમાં બે તલવાર ન રહે એમ કા ભગવાનનો રાજીપો કા સ્વભાવનો રાજીપો. સ્વભાવના રાજીપાથી જન્મ મૃત્યુની સંસ્કૃતિ ટળશે નહીં, ભગવાનના રાજીપાથી બ્રહ્મરૂપ થયા વિના રહેશે નહીં. ભગવાન રાજી જો થઈ જશે, આ જીવ છે એ જીવની કોઈ તાકાત જ નથી. મનુષ્ય જન્મ હમણાં જોત જોતામાં પૂરો થઈ જશે. આ મનુષ્યનું શરીર હમણાં જોત જોતામાં જતું રહેશે, વાર નહીં લાગે જતા. ફરી નહીં આવે એવું વિજના ઝબકારા જેવું, મોતી પરોવી લેવું સતસંકી જીએ. સજની ટાણું આવ્યું છે બહુ જડ તરવાનું, મોગો મનુષ્ય વારો ભવ સાગરનો આરો, ફેરફેર નહીં મળનારો સતસંકી જીએ. સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું, મોગો મનુષ્ય વારો ભવ સાગરનો આરો. કરોડો કલ્પોથી કરોડો જન્મોની અંદર કરોડો જગ્યાએ કરોડો વખત જન્મ્યાને મર્યા, કોઈ જગ્યાએ ભગવાનની વાત આપણને સાંભળવા મળી નથી. આટલી આખી પૃથ્વી ઉપર ખરબો જીવો ભરેલા છે, ખરબો જીવો, કેટલા બધા પ્રકારના દેહ ને, કેટલા બધા પ્રકારના જન્મ ને, કેટલી બધી પ્રકારના મૃત્યુ. દરેક જગ્યાએ આપણે આપણા સ્વભાવ પ્રમાણે વર્ત્યા. સ્વભાવને છોડવાનો છે એવું આપણને કોઈ જન્મની અંદર જ્ઞાન પણ નથી થયું, કારણ કે સ્વભાવને છોડવાની વાતો ફક્ત સંત દ્વારા જ સમજાય છે. સ્વભાવના દર્શન સંતની અને શાસ્ત્રની વાતથી જ થાય છે. બાકી સ્વભાવ શું છે એ વ્યક્તિને ખબર જ હોતી નથી કે મારા કેટલા સ્વભાવ છે, મારા કયા સ્વભાવ મને કલ્યાણના માર્ગમાં નડે છે ખબર નથી હોતી. પણ જ્યારે ભગવાન અને સંતને રાજી કરવાની જ્યારે આપણને ઈચ્છા થઈ જાય કે ભગવાન અને ગુરુજી જેવા મોટા સાધુ મારી ઉપર રાજી થાય, આવો જ્યારે આપણો નિર્ધાર થાય, ત્યારે આપણને બધું જ છોડવાની ઈચ્છા થાય. આ બંને દરબારોએ જે નિર્ધાર કર્યો ને, બાકી એમનો જે જે જગ્યાએ જન્મ છે, જે ભૂમિમાં એ લોકો મોટા થયા છે, એ ભૂમિની અંદર સહેજે પક્કડ એ સહેજે હોય. ભૂમિના ગુણ વ્યક્તિમાંથી જવા એટલા બધા કઠણ છે, એટલા બધા કઠણ છે. વિચારપૂર્વક જો સમજે નહીં તો જાય જ નહીં. ગમે ત્યાંથી ભૂમિના ગુણ એમાં ઝળકી જાય. જે ભૂમિમાં એનો ઉછેર થયો છે, જે માતા પિતાના લોહીથી એનું શરીર બન્યું છે, એના સ્વભાવો એની અંદર આવ્યા વિના રહેતા નથી. જે પ્રકૃતિ એની હાથ પેઢીથી હાલતી આવે છે એ પ્રકૃતિ એમાં આવે જ છે. પણ સુજ્ઞ વ્યક્તિઓ, ઝાંકતા વ્યક્તિઓ, ઝાંકતા મુમુક્ષુઓ, કલ્યાણને પામવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓ પોતાના સ્વભાવને ટાળે છે. સાધુના સમાગમ દ્વારા એ નક્કી કરે છે કે છેલ્લો જન્મ કરવો છે, એટલે સ્વભાવને મૂકે છે, એટલે સ્વભાવને મૂકે છે. નહીં તો સ્વભાવ મૂકાય એવા
નથી પણ સાચા મોમુક્ષુથી મુકાઈ જાય. આ બંને દરબારોએ મૂકી દીધું. માટે ભગવાનને ભગવાનના મોટા સાધુ અગર આપણું પડતું મૂકવું એટલે રાજી થતા વાર જ ક્યાં છે? સ્વામીની વાતોમાં ગુણાદિતાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને રાજી કરવા હોય તો શું કરવું? શું મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને કોઈ પદાર્થ આપો તો રાજી થાય? તો કે ના. ગામગ્રાસ આપો તો રાજી થાય? તો કે ના. ધનના પોટલા આપો તો રાજી થાય? તો એ કે ના. મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી આગળ તો હાથ જોડો અને જેમ કે એમ કરો એટલે રાજી, અને જેમ કહો એમ કરો એટલે રાજી. એની અંદર એને પાછું પોતાના સ્વાર્થ માટેનું તો કંઈ હોય જ નહીં. જેમ કહો એમ કરવાની અંદર પણ આપણા જીવનું જ હિત અને આપણું જ ભવિષ્ય ઉજ્જવળ કરવાનું એના સંકલ્પમાં અને વાતમાં હોય. પણ એ જેને હા પડી જાય એનું કામ થઈ જાય. સરળ વર્તત અજાન હોય એસે હરિજન જે હ, સરળ વર્તત અજાન હોય એસે હરિજન જે હ, તાકે અપરાધ કોટિહી માપ કરત હરિ તે હ. બિલકુલ અજાણ્યા થઈને જે હરિભગત સરળ વર્તતા હોય તો શ્રી હરિ તેના કરોડ અપરાધ હોય તો પણ તેને માફ કરે છે. આ એક વાત સિદ્ધ કરતા જન્મ જતો રહે એવી વાત છે. મારે ને તમારે બેયને સરળ વર્તત બિલકુલ અજાણ્યા થઈને જે હરિભગત સરળ વર્તતા હોય, વાત ઘણીક વાતો સાગરની અંદર અધ્યાહાર જેવી લાગે કે આ વાતની સંગતતા ક્યાં જાય છે, કેવી રીતે બેસે છે, ક્યાં જઈને ઊભી રહે છે, ઘણી વખત નથી ખબર પડતી હોતી એવી વાત છે. સત્પુરુષોની વાતો છે, ગુહ્ય જ હોય ને, એક એક શબ્દની અંદર રહસ્ય છુપાયેલું હોય. અહીં સ્વામી લખે છે બિલકુલ અજાણ્યા થઈને જે હરિભક્ત સરળ વર્તતા હોય. અજાણ્યા થઈને એટલે કે જાણે છે બધું જ, જાણે છે બધું જ, પણ અજાણ્યા થઈને પાછું જાણતો હોય ને એ અજાણ્યો થઈને વર્તે ખરો પણ સરળ ના વર્તી શકે. સમજાય છે? આપણે કોઈનો કોઈ દોષ જાણતા હોઈએ કે આ વ્યક્તિએ આવું કર્યું છે, આપણે એની આગળ અજાણ્યા થઈ જઈએ થોડી વાર માટે, પણ સરળ ના થઈ શકીએ. કારણ કે આપણા અંતરમાં એવો ડંશ હોય કે આ વ્યક્તિએ આવું કર્યું જ છે. માની લો કોઈ ચોરી કરી, એને એવું છે કે મેં ચોરી કરી એ કોઈને ખબર નથી, પણ આપણે જોઈ લીધું, આપણે અજાણ્યા થઈને વર્તીએ ખરા એની આગળ, પણ સરળ થઈને ના વર્તી શકીએ. સરળ થઈને ના વર્તી શકાય કારણ કે અજાણ્યા થવું સહેલું છે, પણ જાણ્યા પછી અજાણ્યા થઈને સરળ થવું અઘરું છે. જાણ્યા પછી અજાણ્યા થઈને સરળ થવું હોય તો મહિમા જોઈએ. મહિમા વિના ક્યારેય જાણ્યા પછી અજાણ્યા થઈને સરળ થવાતું નથી. એટલી ગૂંચવણભરી આ દોહો છે, એટલો ગૂંચવણ ભર્યો છે કે સમજતા ના આવડે ને તો હો જન્મ જાય તોય સમજાય એવી વાત નથી. કારણ કે બિલકુલ અજાણ્યા થવું અને સરળ થવું, જાણવા છતાં અજાણા થઈ જવું અને સરળ થવું, આ ગુણ બે વ્યક્તિમાં જોવા મળે, બે જ તત્વોમાં જોવા મળે, એક પરમાત્મા અને બીજા સત્પુરુષ. ભગવાન બધું જ જાણે છે, બધું જ જાણે છે. જીવના તમામ જન્મ્યો ત્યારથી આજ દિવસ સુધીનો શ્વાસ ઘૂંટાતો હોય ને, કયા શ્વાસ ઉપર કયા નંબરના શ્વાસ ઉપર કયું દુષ્કર્મ કર્યું એની નોંધ ભગવાન પાસે છે. અત્યાર સુધીમાં આપણે જન્મ્યા ત્યારથી આ કેટલામો શ્વાસ અત્યારે આપણો ચાલે છે એ કાઉન્ટિંગ આપણી પાસે નથી, પણ ભગવાનનું મીટર તો કાઉન્ટ કરે જ છે. આપણું મૃત્યુ શ્વાસથી છે, વર્ષોથી નથી. આ પ્રાણાયામ છે, આયુષ્ય વધારે છે. શા માટે? શ્વાસને રોકે છે. જેટલો શ્વાસને રોકશો એટલું જાજુ જીવશો, જેટલા શ્વાસને રોકો એટલું જાજુ જીવાય.
જેટલા વાપરી નાખો આ તો કરન્સી છે, ભગવાને આપ્યા કે જા ભાઈ તને 5 બિલિયન શ્વાસ દીધા, હવે 5 બિલિયન શ્વાસ જ્યારે વાપરો ત્યારે, 100 વર્ષમાં વાપરો તોય ભલે, 200 વર્ષમાં વાપરો તોય ભલે, 500 વર્ષમાં વાપરો તોય ભલે, અને જીવ ભગવાનનું ભજન કરે, શાંતિ હોય, આ બધું જ વિજ્ઞાન છે. તમે જુઓ જ્યારે ટેન્શન હોય, જ્યારે વ્યક્તિ બહુ બોજરૂપ હોય, એના માથે બોજો બહુ હોય, જ્યારે વ્યક્તિ વિષયો ભોગવતો હોય, ત્યારે એની શ્વાસની ક્રિયા જે છે ને ફાસ્ટ થાય, ગભરામણ થાય, ત્યારે શ્વાસ છે ને હૃદય ધબકવા લાગે, ધબ 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 તરત. હવે ગભરામણ ક્યારે થાય? ખોટો ધંધો કરો ત્યારે. અશાંતિ ક્યારે થાય? ખોટો ધંધો કરો ત્યારે. બીપી ક્યારે વધે? ના કરવાનું કામ વધારે પડતું લઈ લો માથે ત્યારે, આપણી કેપેસિટી કરતાં જાજુ વજન ઉઠાવીએ ત્યારે. હવે ભગવાનનો ભગત કેવો હોય? ધ્યાન કરતો હોય, ભજન કરતો હોય, શાંતિથી વ્યવહાર ચલાવતો હોય, કોઈ સાથે ક્રોધ ના કરતો હોય, કોઈ સાથે આકરા વ્યન ના બોલતો હોય, કોઈની સાથે તકરાર ના કરતો હોય, તકરાર થાય એવી જગ્યા લાગે ત્યાંથી રસ્તો બદલીને જતો રહેતો હોય. હવે એના શ્વાસ વધે જ નહીં, સ્પીડી ના જાય, શાંતિથી આમ હૂતો હોય ને તો એ શાંતિથી શ્વાસ છૂટે અને એ થાય, એટલે એનું આયુષ્ય વધે, સ્વાસ્થ્ય સારું રહે, બધું જ સારું રહે. અને ઓલાને 17 પ્રકારની ચિંતા, તો બધું જ આવે. પણ મારો કહેવાનો અર્થ, કયા શ્વાસે આપણે કયું ક્રિયા કરી છે એ ભગવાન પાસે છે. અત્યારે આપણો કયા નંબરનો શ્વાસ ચાલે છે, જન્મ્યા ત્યારથી અત્યારે, અરે માતાના ગર્ભમાં આપણી શ્વસન ક્રિયા ચાલુ હતી તેદીથી આજ સુધી કયા નંબરનો શ્વાસ છે, એ બધું જ ભગવાન પાસે કાઉન્ટ છે. આટલું એક્યુરેટ ભગવાનનું ગણિત છે, એટલે તો કોઈથી ભૂલા પડતા નથી. જેટલા આપ્યા છે એની ઉપર અડધોય ના લેવા દે, જેટલા દીધા છે એની અંદર કોઈ કે આવે, 1 સેકન્ડમાં જ 1 શ્વાસ લેવાઈ જાય છે ને ભગવાન, 1 મને વધારે લેવા દો ના. ગમે એટલો હાથ જોન બોલતો ને ચાલતો ને પૃથ્વી ધ્રુજાવતો હોય ને, અચાનક જ આમ ઢળી પડે છે. ઘણા વિડીયો નથી મોકલતા, ક્યાં ભરોસા હે જિંદગી કા, આમ ભજન પાછળ મૂકે ને આમ આલ્યો જતો હોય ને ધબ શું હેઠો પડી જાય, ને કોઈ આમ સાયકલ લઈને જતો હોય ને પડે, ને કોઈ ગાડીમાંથી ને કોઈ સ્કૂટરમાંથી ને એટેક આવી જાય ને કંઈક બીજું થઈ જાય ને, એવા વિડીયો બનાવે છે કે મૃત્યુ યાદ રહે વ્યક્તિને. પણ 1 શ્વાસ લેવા નથી દેતા, આમ બસ ફળિયામાં ઊભા ઊભા વાતો કરતા હોય, ખબર નહીં ક્યાંથી વિડીયો લોકો ગોતી લાયા, ઇન્ડિયાના ગામડાના વિડીયો હોય એવા, એ વખતે કેમેરા મૂકી દીધા હશે અત્યારે લોકોએ, ફળિયામાં ઊભા ઊભા વાતો કરતા હોય ને પડી જાય, પડી જાય. વિડીયો ઉતારવા બનાવ્યું હોય કે ગમે તે રીતે બનાવ્યું, સાચું હોય પણ સમજાવે છે તો ઘટના તો એવી જ ઘટે છે ને. આપણે વાતો કરીએ ત્યારે એમ જ કરીએ છીએ ને, હમણાં તો બોલતા હતા, હમણાં તો મન મળ્યા હતા, 5 મિનિટ જ થઈ હજુ ગયે, ઓલા કે ગયા પણ ક્યાંક ગયા, ઠેક પોગી ગયા, અહીં છે જ નહીં અત્યારે, 5 જ મિનિટ થઈ થાય છે ને. ભગવાન પાસે બધું કેલ્ક્યુલેશન છે, ભગવાન બધું જાણે છે, છતાં કેવા રહે છે? અજાન. કોઈ દિવસ બિલકુલ બોલે નહીં. બોલો, કેટલા લોકો, કેટલા લોકોએ જાતિવાદના નામે આપણા હિન્દુ મંદિરોને કેટલા તોડ્યા, એનો ઇતિહાસ અમને એક આવ્યો છે, એટલો ખતરનાક ઇતિહાસ, આપણા રૂવાડા ઊભા થઈ જાય. શું આપણા હિન્દુ સંસ્કૃતિને નાબૂદ કરવા માટે લોકોએ કર્યું છે. પણ જ્યારે શિવલિંગના 3-3 ટુકડાઓ થતા હશે, શું એ શિવલિંગમાં ભગવાન શિવ નહીં હોય? ભગવાન શિવનો નિવાસ નહીં હોય? હજારોની શ્રદ્ધાનું કેન્દ્ર હોય તો શિવજીનો નિવાસ નહીં હોય? હોય જ. પણ પરમ તત્વ જે છે, મુક્ત તત્વ જે છે, એ બંને તત્વો એવા છે, જોઈ રહે છે, દ્રષ્ટા. નો એક્શન, સમય આવ્યા વિના એક્શન નથી લેતા એ, સમય પાકે ત્યારે એક્શન જબરો લે, ત્યાં સુધી એક્શન ના લે. ભગવાનનું કેટલું સરસ, જીવને મૂકી દીધો બસ, હવે જોયા જ કરે, અને આપણાથી 5 મિનિટે ના જોવાય. આપણને જો કોઈનું સંચાલન આપ્યું હોય ને, આપણને કીધું હોય કે આ 2 વ્યક્તિ તમારા અંડરમાં, એટલે જો ઓલો થોડો કાગો પાછો થાય ને, હું સમજે છે તું તારા મનમાં,
સાહેબ બન્યો હોય કોઈ જગ્યાએ કોઈ, અને એની નીચે બે કામ કરતા હોય, કોઈ પીએસ આવે એની નીચે બે કામ કરતા હોય, તેનો રૂઆબ કેટલો હોય ઓલા પર? શેઠ હોય, કંટ્રોલ હોય, તો એનો નોકર ઉપર કેટલો રૂઆબ હોય? આ દેશમાં તો ના હોય, પણ ભારતમાં તો કેટલો બધો રૂઆબ હોય. જાને ઓલાને આમ સહેજ જઈ આમ સહેજ આગો પાછો થાય અને તરત જ અહીં હોય છે ઘણા કે થોડુંક આમ પાણી પીવા એમ્પ્લોય જાય તો ઘેરથી કેમેરામાં જોતા હોય કેમ પાણી પીવા ગયો તો ભાઈ, તો પાણી પીવા જાય કે ના જાય હવારનો ઊભો હોય તો? પણ તરત જ. ભગવાન કેવા છે? જાણે છે બધું છતાં અજાણે છે. સત્પુરુષો કેવા છે? જાણે છે બધુંય છતાં અજાણે છે. હવે જે ભક્ત એવો થાય જાણતો હોય બધુંય, તો એ અજાણ્યો થાય અને પાછો કેવો થાય? સરળ થાય. ભગવાન અજાણ્યા થાય ને સરળ પણ થાય, સરળ પણ થાય, હજારો જગ્યાએ થાય. સત્પુરુષ પણ એવા થાય, માટે ભગવાનને એવા બહુ ગમે. ભગવાન કે એનો કોટી અપરાધ હોય ને તો એ માફ કરું. આ સત્સંગમાં આપણને કદાચ કોઈકના ક્યારેક કોઈક અવગુણ દેખાઈ જાય ને તો અજાણા થઈ જવું, અજાણ્યા થઈને મહિમાવાન થઈને સરળ થઈ જવું કે એમાં મને અવગુણ દેખાણા, પણ મારામાં ક્યાં ઓછા છે, મારા ક્યાં ટળી ગયા છે, તો હું પાછો વળી ન્યા જોવા જઉં છું, આવું વિચારી પોતાની જાતને ધિક્કારતા આપીએ ને એટલે સરળ થઈ જવાય, નહીં તો સરળ ના થવાય. નડિયાદમાં મુક્તાનંદ સ્વામી ગયા, વાતો કરતા હતા નડિયાદના હરિભક્તોને, તો હરિભક્તો બધાએ કે સ્વામી તમે વાતો કરો ને તરત સમજાઈ જાય છે, પણ શ્રીજી મહારાજ વાતો કરે છે ને સમજાતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે આ 40 વર્ષથી આ ચુંદડી પહેરીને એની ભેગા ફરું છું ને તો હજુ મને એ વાતો નથી સમજાતી, તમને ક્યાંથી સમજાય? તો મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજની વાતો નહીં સમજાતી હોય? સમજાતી હતી. મુક્તાનંદ સ્વામી તો વિશાળ હૃદયના હતા, પણ ઓલા હરિભક્તો આગળ સરળપણું અજાનપણું કેટલું કે મને જ નથી સમજાતી હજુ મહારાજની વાતો. આવું મુક્તાનંદ સ્વામી બોલી શકે કે મને નથી સમજાતી, એ સરળપણું કહેવાય, અજાણ્યા થઈ ગયા કહેવાય અને સરળ થઈ ગયા કહેવાય. અને આપણને થોડુંય ના સમજાતું હોય, સહેજ પણ ના સમજાતું હોય, પણ કોઈ પૂછે કે કેવું વચનામૃત, અરે આખે આખું વચનામૃત ગમે ત્યાંથી તમે પૂછો ને, તમારે જે સમજાવવું એ સમજાવી દઈએ, પણ નથી. કેટલાય સિદ્ધાંતો એવા છે કે જે સમજવા બહુ કઠણ પડે. સત્પુરુષોની કૃપા અપાર ભેગી થાય ત્યારે વાતને સમજાય, એ વિના નથી સમજાતી. સ્વામીની કેટલી વાતો એવી છે જે એકદમ અગમ્ય છે, સમજવી બહુ કઠણ છે. કીર્તનોની અંદર કેટલાય અર્થો એવા છે જેને સમજવા બહુ કઠણ છે, જેના ભાવને પહોંચવું બહુ કઠણ છે, એવું બધું બહુ છે. આટલું વાંચતા થયા હોઈએ, આટલું બોલતા થયા હોઈએ તો એ બધી ખબર છે એવું નથી, નથી ખબર બધી. અગાધ સમુદ્ર છે, કોઈક આ કિનારે તરતો હોય, કોઈ બીજા કિનારે તરતો હોય, કોઈ એક કિનારાથી નજીકની અંદર મધ્ય ભાગમાં પહોંચ્યો હોય, પણ આખા દરિયાનો તાક કેવી રીતે લેવાય? શાસ્ત્ર તો ભગવાન રૂપ છે, અગાધ છે. સત્પુરુષની આટલી એક દોહા જેટલી એક બે લીટીની વાત અગાધ છે, આપણે કેવી રીતે સમજી શકીએ? પણ થોડો થોડો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. સરળ વર્તત અજાન હોય, એસે હરિજન જે તાકે અપરાધ કોટીહી માપ કરત હરી તે. એકવાર શ્રીજી મહારાજ માનકુવાની અંદર બેઠા હતા. મહારાજ કે અમારું વચન કોણ માને છે? અમે સૌનું માનીએ છીએ. હમણાં કોઈ ઘેર જમવા પધારવાનું કહો અને ન જઈએ તો વિમુખ થાય, માટે જવું પડે છે. મહારાજ કે અમારું કોણ સાંભળે છે? હમણાં કોઈ કે મારે ઘેર જમવા આવજો મહારાજને, ના જવું તો વિમુખ થાય. મહારાજ પોતે બોલે છે કચ્છમાં, માનકુવા ગામ કચ્છમાં આવ્યું. આત્માનંદ સ્વામી કે બધા માને જ છે ને, કોણ નથી માનતું? મહારાજ કે તમે માનો છો? આત્માનંદ સ્વામીને કીધું તમે માનો છો? સ્વામી કે હા. મહારાજ વાતો કરતા ધોતિયાને વડ દેતા હતા, વાતો કરતા કરતા ધોતિયો આવે ને એને આમ વડ દેતા હતા, આમ આમ આમ. પછી વડ ઊંચો કરીને કહે આ તલવાર છે, મનાય છે? આત્માનંદ સ્વામીને કીધું આ તલવાર છે, બોલો. આમ વડ દઈ દીધો અને વડ દઈને પછી મહારાજ કે આ તલવાર છે, બોલો, મનાય છે આ તલવાર? આત્માનંદ સ્વામીને કીધું. ત્યારે સ્વામી કે આ
તલવાર મનાઈ છે. મહારાજ તો જેવા તેવા નહોતા ને. મહારાજ કે ઉપરથી કહો છો? સ્વામી કે હા મહારાજ ઉપરથી કહું છું. આ સરળ કહી તો દીધું તલવાર, પણ શું કીધું? ઉપરથી કહું છું. ત્યારે મહારાજ કહે, રામચંદ્રજી લંકામાં હતા ત્યારે લક્ષ્મણને બાણ વાગ્યા અને મૂર્છા આવી, ત્યારે વૈદ્ય દિવસ ઉગ્યા પહેલાં સંજીવની લાવવાની વાત કરી, પણ કોઈએ હા ન પાડી. તે હનુમાનજી કહેતાની સાથે ચાલી નીકળ્યા. તેમ અમે કહીએ કે ગિરનાર પર્વત ઉપાડી લાવો, ત્યારે જે સંકલ્પ રહિત થકો જાય એમના વિચારે કેવી રીતે ગિરનાર ઉપડશે, એમના વિચારે જાય અને તે એક શેરનો પથ્થરો ઉપાડી લાવે. ગિરનાર આગળ જઈને શેરનો પથ્થરો લઈ આવે 500 ગ્રામનો, તો અમે ગિરનાર ઉપાડ્યો માનીએ. ભગવાનને શું કરાવવું છે? હું જે કહું એમાં નિશંકપણે હાલ્યો જાય, મહારાજને આ કરાવવું છે. ત્યારે મુક્તાનંદ સ્વામી ભુજથી એ ટાઈમે આવ્યા. આ બધું ચાલતો હતો પ્રસંગને, ત્યારે મુક્તાનંદ સ્વામીની એન્ટ્રી થઈ, મહારાજને મળ્યા. પછી મહારાજે કીધું કે વચન માન્યું કોને કહીએ? મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. દિવસ હોય ને રાત કહીએ અને રાત હોય ને દિવસ કહીએ, ત્યારે અમારા કયા મુજબ રાતને દિવસ દેખાય તો વચન માન્યું કહેવાય. એવું મનાય તો અમારી પાસે આવજો, નહીં તો ચાલ્યા જજો. સીધી જ લો, મુક્તાનંદ સ્વામી તો આવે ને તરત જ ધમકી દઈ દીધી. રાત કહું તો રાતને, દિવસ કહું તો દિવસ, મનાય તો અમારી પાસે આવો, નહીં તો હાલતા થાવ. પછી સંતોએ આખી રાત વિચાર કર્યો. મહારાજ કે આખી રાત વિચારો બધાય ભેળા થઈને, આવું થશે તમારથી? હું રાત કહું તો રાત, દિવસ કહું તો દિવસ, મનાશે? બધાએ વિચાર કર્યો, બધાને મૂંઝવણ થઈ. કારણ કે દિવસ હોય અને મહારાજ કે રાત છે, કેવી રીતે મનાય? આપણે શું કરીએ? હવે કહેવું પડે. હવે સંતો કહે તો કહેવું તો પડે જ ને, એમ ના કહીએ, કહેવું પડે. પણ હવે સમજી રાખવાનું. આપણે શું કરીએ કે આપણે કહીએ ગુરુજીએ કીધું છે એટલે કહેવું તો પડે જ ને, પણ સમજી રાખવાનું કે છે તો. પણ શું કરીએ, ના કહીએ તો મુમુક્ષુતા ઓછી કહેવાય, ના કહીએ તો ભગત ઓછા કહેવાઈએ, ના કહીએ તો હરખા શિષ્ય ના કહેવાઈએ. એટલે કહેવું પડે. બાકી બધી વાત તો દાદા સમજી રાખવાની, આવું કહીએ આપણે. સમજ્યા? એટલે આ બધા સંતો મૂંઝાયા, કારણ કે સરળ હતા. એવા નહોતા કે આપણી જેમ ખાલી માખણનો લોંદો લગાવી દે, ના ના બરાબર છે, પછી અંદર કાંઈ નહીં, એવું નહોતું. એટલે સંતો મૂંઝાના. સંતોએ વિચાર્યું કે હવે શું કરવું. સવારે મહારાજ દાતણ કરતા હતા. મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ તમે કહો છો તેમ અંતરમાં મનાય છે. તમે કહો છો એવું અંદર મનાય છે, પણ બહાર તો દિવસ જ દેખાય છે. સ્વામી બહુ સરળ ને. આપણે તો પાછા ઓવરફ્લોમાં જઈએ, સમજ્યા? અંદરે મનાય છે અને આ બધા મોટા મોટા પુરુષો છે ને, બહુ સરળ, જેવું હોય એટલું જ કે. મહારાજ અંતરમાં મનાય છે પણ બહાર દિવસ દેખાય છે, આવું છે. અમે આખી રાત વિચાર વિમર્શ કર્યો તો તમે કીધું રાત, એટલે અમને રાત તો મનાઈ જ ગઈ, કે તમે કીધું એટલે રાત, પણ અંતરની અંદર મનાય છે, બહાર તો દેખાય દિવસ. મહારાજ કે અંતરમાં મનાય એ જ ખરું છે, બહાર દેખાય તો બધું ખોટું છે. ચાલો બધાય રહેજો કે અહીંયા આગળ. બધા રાજી થઈ ગયા. આને કહેવાય બિલકુલ અજાણ્યા થઈને સરળ વર્ત્યા કહેવાય. લો, આ વર્તવું બહુ કઠણ છે, અતિ કઠણ છે. કારણ કે જીવ માત્રની બુદ્ધિજીનું ચકરડું છે ને, આલ્યા જ કરે, આલ્યા જ કરે. એક તો અત્યારે આ કળિયુગ, એમાં એ 21મી સદી, તે ભગવાને ખબર નહીં બુદ્ધિ બધી અત્યારે જ નાખી છે. એટલી બધી બુદ્ધિ નાખી દીધી છે મારા ને તમારા બધાયમાં, પણ એક જ ભૂલ થઈ છે, ભગવાનની નથી થઈ, આપણી થઈ છે. એક જ ભૂલ થઈ ગઈ છે. જાજી બુદ્ધિ છે પણ છે કેવી? ઊંધી. બીજાને જોવામાં, બીજાને સમજવામાં, બીજા ઉપર વિચાર વિમર્શ કરવામાં કલાકોના કલાકો જીવ કાઢે.
પણ પોતાનું તપાસવામાં પોતાનું કાલ શું થશે એના માટેનો વિચાર વિમર્શ જીવ એક મિનિટ પણ ના કરે, એક મોટી ભૂલ આ થઈ ગઈ જીવથી. બાકી બુદ્ધિ જાજી છે અને જો પોતા માટે વાપરે ને અને પોતાની ખોટ કાઢે ને, જે લોકોને મનમાં એમ થતું હોય ને આપણને બધાને કે મને તો બધી ખબર પડે છે, હવે હું બધું જાણું છું, હું છે ને કેમ છે ને શું કરવા છે ને બધી મને ખબર છે, ત્યારે પોતાની જાતને એટલું જ પૂછવું, ભાઈ તને તારા દોષ કેટલા જ પોતાને એટલી ખબર છે? હજુ ભગવાનની મૂર્તિ ધારવામાં કેટલો દેહભાવ છે એ ખબર છે? અખંડ મૂર્તિમાં વૃત્તિ કેમ નથી રહેતી એ તને ખબર છે? પાંચ માનસી પૂજામાં એકેય માનસીનું ઠેકાણું નથી રહેતું એ તને ખબર છે? વચનામૃતની અંદર હું આવે છે એ યાદ નથી રહેતું એ તને ખબર છે? તારા સ્વભાવો ગમે ત્યાં ખાતા પીતા ઝડકી જાય છે એની તને ખબર છે? આવું પોતાની જાતને 10-12 પ્રશ્નો પૂછવા, જ્યારે આપણને એવું લાગે ને કે મને બધી જ ખબર પડે છે કોણ શું કરે છે એમ, ત્યારે આવું ખાલી વિચારવું, તને આ બધી ખબર છે? 10-12 પ્રશ્ન, 15 પ્રશ્ન પોતાની જાતને પૂછી લેવા, પછી આપણી જાતની હોશિયારીનું સર્ટિફિકેટ મૂકવું. જો ફેલ સિવાય કંઈ આવે તો કહેજો, ફેલ જ આવે, ફેલ જ આવે. હોય, હું એવું નથી કહેતો કે ના થાય પાસ કોઈ, આ કંઈ સત્સંગ થોડો એવો છે, હોય કંઈ ના હોય પડદા પાછળ સંતો હશે જ, એવો થોડો સત્સંગ છે કે ના હોય, હોય તો ખરા, કે જેને જવાબ મળે કે ભાઈ ના, અંતરદૃષ્ટિ કરીને મહેનત કરતા હોય કંઈ સત્સંગ વાંચ્યો નથી એવા સંતો ભક્તો છે. પણ ઝાઝા ભાગના આપણે જોશું ને તો ડાપણ ઝાઝું, આપણને બીજાનું બધું ખબર પડે, આખી દુનિયાનું ખબર પડે, વ્યક્તિનું ખબર પડે, બોલો. અને પાછો એનો કેફ હોય કે મને બધો ખ્યાલ છે કે આ બધું હું થાય છે મંદિરમાં, આમ સહેજ આમ ખુરશી આમ ખૂનામથી આ ખૂનામ મૂકી હોય ને ખબર છે કેમ ગોઠવી છે, કારણ આ છે. સમજ્યા? એક સ્વામી આવીને ત્યાં બેઠા હોય ને ખબર છે પાછળ કેમ બેઠા છે, કારણ આ છે. કોઈ હરિભગત આવ્યા અને આમ બે હરિભગત રોજ બેહતા હોય ને આજે પેલા એક ઊભા થઈને આમ ખૂનામ બેઠા, હારે ના બેઠા, ખબર છે ખૂનામ કેમ બેઠા છે, એનું કારણ ખ્યાલ છે? એ મને બધી ખબર, મને પૂછવું તમારે, મને ખ્યાલ હોય બધો કે ત્યાંથી ઊભા થઈને કેમ ગયા. પણ ભાઈ આટલા મોટા મહારાજને આવી બ્રહ્મભીની વાતો, એમાં તારી વૃત્તિ બીજી 1000 જગ્યાએ જાય છે, એ કેમ થાય છે એની ખબર ક્યારે પડશે? એ ખબર ક્યારે પડશે કે મારી વૃત્તિ આટલું બધું સારું મૂકીને, મારા આત્યંતિક કલ્યાણનું મૂકીને 1000 જગ્યાએ જાય છે, એની કોઈને ખબર નહીં. કેટલું મોટું આશ્ચર્ય છે, કેટલું મોટું આશ્ચર્ય! જે સૌથી નજીક છે પોતાની એની ખબર નથી. પેલું છે ને જાપાનની અંદર ફાયર સ્ટેશન જ હળગ્યું આખું, ફાયર સ્ટેશન, જે ફાયર બ્રિગેડનું સ્ટેશન આવે ને, એવું એવું કંઈક ગોઠવ્યું કે બધે કેમેરા, ફાયર થાય તો ખબર પડે, એ ફાયર સ્ટેશન હળગ્યું, કોઈને ખબર ના પડી. કેમ ના ખબર પડી? તો કે આ લોકોએ બધે બધું જ મૂક્યું હતું, પણ જે જગ્યાએ બધો ડેટા ભેગો થઈને જે સ્ટેશનને સાચવવાનું હતું એની ઉપર કોઈ એવી સેફ્ટી નહોતી મૂકી. એ હળગ્યું ને તો હવાર ખબર પડી કે રાખ થઈ ગયું. આખાને આખું હળગતું સાચવવાવાળું સ્ટેશન પોતે હળગી ગયું, કોઈને ખબર ના પડી એકે એલાર્મ ના વાગ્યું, બોલો. એમ જીવ ઘણી એક વખત ઝાઝી બુદ્ધિન ઝાઝું દોડવાની અંદર પોતાના જીવનું કેટલું હળગાવી નાખે ને કેટલું બાળી નાખે ને ખબર નથી પડતી. માટે સ્વામી કહે છે અને શ્રીજી મહારાજ પોતે કહે છે, બિલકુલ અજાણા થઈને જે હરિભક્ત સરળ વર્તતા હોય, મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે આ ત્યાગીઓ કેવા છે, ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું મારા સ્ત્રી ધનમાં ફેર પડે એવા તો નથી, સ્વભાવ હશે દૈહિક. સ્વામી હારે ક્યારેક કંઈક થઈ જાય, સ્વામી માટે પત્ર મોદકાનંદનો લખી દે. પણ શ્રીજી મહારાજે પૂછ્યું કેવા છે, તો કે સ્ત્રી ધનમાં ફેર પડે એવા નથી, બાકી કંઈક દૈહિક સ્વભાવ હોય. પણ એ સ્વામી ના બોલ્યા, શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામીની કેવી ગુણગ્રાહી દ્રષ્ટિ છે, સ્ત્રી ધનમાં ફેર પડે એવા નથી. હવે મૂળ પાયો આવી ગયો, બાકીનું થોડું ઘણું આમ તેમ હોય ઇટ્સ ઓકે, એમાં કશું નુકસાન નથી. કોઈ હરિભગત છે ને પંચ વર્તમાન આવી ગયા, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના આવી ગઈ, સદગુરુ પ્રત્યેની નિષ્ઠા આવી ગઈ, સંતો ભક્તોમાં હેત આવી ગયું અને કદાચ થોડો ઘણો કંઈક સ્વભાવ હોય તો એને જોઈને આપણું કાંઈ સારું થતું નથી, અજાણા થઈને સરળ થઈ જવું,
એમાં આપણું સારું. ભગવાન આપણા કરોડો ગુના માફ કરે, બોલો. અજાણા થઈને સરળ થઈએ ને તો આપણા કરોડો ગુના માફ કરે, અને જાણવાનો બહુ પ્રયત્ન કરીએ ને તો કરોડો ગુના હોય ને એને પાછા કરોડ હારે ગુણી નાખે કે જા તું જેનું જાણવા માગે છે ને એ બધું તને દીધું, સમર્પણ. ભગવાન કે આમે ઓલાને છોડવું હતું, તું જાણી લે એટલે તારી પાસે આવી જાય. જે જાણીએ એ આપણી પાસે આવે, જે જાણીએ આપણી પાસે આવે. સારું જાણીએ તો સારું આવે, ખરાબ જાણીએ તો ખરાબ આવે. ભગવાનની વાતો જાણીએ તો ભગવાન આવે, જગતની વાતો જાણીએ તો જગત આવે. તમે એક મહિનો જો સ્ટોક માર્કેટની વાતો, એક કલાક અહીંથી પ્રવચન કોઈ સારા સુજ્ઞ વ્યક્તિ હોય સ્ટોક માર્કેટના, તો એક કલાક અહીંથી પ્રવચન ચાલુ કરાવી દો 8 થી 9. એક મહિનો જો આ જેટલા શ્રોતાઓ તમે સાંભળો છો ને એ સ્ટોકમાં ના જતા હો તો ચાલતા થઈ જાઓ, બોલો, હાલતા થઈ જાઓ. કારણ કે એકની એક વાત રોજ સાંભળે અને ખરેખર સાચા શ્રોતા થઈને સાંભળે તો તો અસર થઈ જ જાય. માટે ભગવાનના આપણે બધા ભક્તોએ વિચાર કરવો. હા, અજાણા થઈને સરળ થઈને વર્તવામાં ભગવાન બહુ રાજી છે, કરોડો ગુનાઓ આપણા માફ કરે છે. જ્યારે શ્રીહરિ ગઢપુર ગામની પાસે આવ્યા ત્યારે બધા પૂર્વાસી ભક્તો ઘણા ઉત્સાહથી શ્રીહરિને સન્મુખ આવ્યા. દાદા ખાચરને મહારાજ કહ્યું, આ કોળું નાખી દો આ બમલીમાં. તે કોળું કોઈ દી બમલીમાં જાય જ નહીં, હવને ખબર પડે. તો એ દાદા ખાચરે શું કર્યું, સભા વચ્ચે આમ કોળું નાખવા મહેનત કરી. એવા દરબારો કહેલા, દાદા તને કંઈ ખબર પડે, મહારાજ તો કે પણ તને ખબર હોવી જોઈએ, આ કોઈ દી અંદર જાય નહીં. માટલીનું મોઢું આવડું છે અને કોળું આવડું મોટું છે, કેમનું જાય? દાદા ખાચરને કે તારી હાથ પેઢી મંડશે તો એ અંદર જવાનું નથી. ઓલા દરબારો ઠેકડી કરે. ત્યારે દાદા ખાચર કે, મહારાજે કહ્યું છે ને એટલે જાય જ, પણ મને નાખતા આવડતું, આને અજાણા થઈને સરળ થઈને વર્ત્યા કહેવાય. નહીં તો આપણે તો શું કરીએ, માટલીને કોળું મહારાજ દે ત્યાં જ આપણી તો બુદ્ધિના ચક્કર એટલા ફરે ને સામે દઈ દઈએ, મહારાજ લો તમે નાખી જુઓ પહેલાં પછી કહેજો. આપણે શું કહી દઈએ, મહારાજ તમે નાખી જુઓ પછી કહેજો મને. જ્યારે દાદા ખાચર બુદ્ધિના ચક્કર નહોતા દોડાવતા, સ્ટોપ, બુદ્ધિને અટકાવી દીધેલી હતી, બુદ્ધિને વિરામ પમાડી દીધેલી હતી, જેના કારણે આવી રીતે વર્તી શકતા. કંઈ ગાંડા થોડા હતા, કોળું નાખવા બેઠા તો એ શ્રીજી મહારાજની નજરમાં એવા આવી ગયા. ગઢપુર ગામની પાસે આવ્યા ત્યારે બધા પૂર્વાસી ભક્તો ઘણા ઉત્સાહથી શ્રીહરિની સન્મુખ આવ્યા. સૌ ફૂલહાર લાવ્યા હતા, તે પહેરાવ્યા, શ્રીફળ ચરણોમાં મૂક્યા, સૌ ભાવથી ચરણોમાં નમી પડ્યા. તે વેળાએ દરબાર જીવા ખાચરે સરળ સ્વભાવના થઈને શ્રીહરિને કહ્યું, કેવા થઈ ગયા? સરળ સ્વભાવના. અને કહ્યું, એભલ ખાચર અને હું બંને આપને બેસવા માટે હાથી લાવ્યા છીએ, આપ તેના ઉપર બેસો, અમને ઘણો આનંદ થશે. એક હાથી એભલ બાપુ લાવ્યા હતા, એક હાથી જીવા ખાચર લાવ્યા હતા. આ બે હાથી છે, આ બે ઉપરથી તમે જેની ઉપર બેસો અમે રાજી છે. એભલ બાપુ બહુ બોલવામાં ઓછા હશે એ વાત નક્કી, જીવા બાપુ જ બધી આગળ જીવા બાપુએ વિનંતી કરીને અહીં જીવા બાપુ જ કહે છે, એટલે એભલ બાપુ બહુ માઇલ્ડ સ્વભાવના હશે, ઓછું બોલવાવાળા હશે એવું આ વાતો પરથી લાગે છે. અમારા બંનેના જે હાથી છે તેને આપે પોતાના માનવા, તેને અમે અમારા પોતાના ક્યારેય માનતા નથી. આ હાથીનો ઉપયોગ તમારી માટે જ અમે કરીએ છીએ, આપને માટે જ હાથીને હમણાં જ લાવ્યા છીએ. આપની ઈચ્છામાં આવે તો આપ હાથી ઉપર બેસો, અમે બંને તો અપાર રાજી છીએ. કોઈ એકને દુઃખ લાગે એટલા માટે આપ હાથી ઉપર ન બેસો એમ ન કરશો. તમે એવું ના વિચારતા કે હું આ હાથી પર બેસીશ તો આને દુઃખ થશે, આની પર બેસીશ તો આને દુઃખ થશે, આવું કાંઈ ના વિચારતા. તમને જેવું યોગ્ય લાગે એવું કરો. બસ ભગવાનને જ્યારે ભગત આવું કહી દે છે ને, ભગવાન એટલા રાજી થઈ જાય છે, એટલા રાજી થઈ જાય છે. અક્ષરધામમાં બેઠા બેઠા એવા ભક્તની વાતો મહારાજ પોતે મુક્તોને કરે છે. જે ભક્ત ભગવાનને એમ કહે છે, પ્રભુ તમે જેમ રાજી થાવ એમ કરો, તમારે મને સુખી રાખીને રાજી થવું છે, તમારે મને દુઃખી રાખીને રાજી થવું છે, તમારે મારું ચૂરણ કરી દેવું છે ને રાજી થવું છે, તમારે મારું અપમાન કરાવીને રાજી થવું છે, તમારે મારું નિંદા કરાવીને રાજી થવું છે, તમારે મને ગધેડે બેસાડીને રાજી થવું છે, તમારે મને બંદીખાને નાખીને રાજી થવું છે, પ્રભુ તમે જેમ રાજી એમ તમે કરો,
હું તો તમારું રમકડું છું, સંકોચ ના રાખતા. તમે રમવામાં સંકોચ ના રાખતા રમકડા સાથે, જેમ ધારો એમ ચાવી આપજો, જેમ ધારો એમ કમાન્ડ આપજો. તમને રાજીપો થાય, તમને સંતોષ થઈ જવો જોઈએ કે આ રમકડાને મેં બરાબર રમાડી લીધું. સ્તુતિ કરાવો, નિંદા કરાવો, માન આપો, અપમાન કરાવો, બંદીખાને નાખો, હાથીએ બેહાડો, ગધેડે બેહાડો, પગપાળા ચલાવો, મોટા રાજ સિંહાસનમાં બેસાડો કે ભીખ માગીને ઘેર ઘેર માગી ખાવું પડે એવી સ્થિતિ કરી દો. તમારા રમકડાને તમે રમાડો એ મંજૂર છે. આવું ભગવાનને જ્યારે ભક્ત કહે છે ને, ત્યારે ભગવાન પણ રડતા રડતા એવા ભગતની સ્તુતિ કરે છે, ભગવાન પણ રોતા રોતા હર્ષના આંસુથી મુક્તો આગળ એવા ભક્તની વાતો કરે છે. માટે ભગવાનને કેવું, તમે રાજી હો એમ કરો, કઈ અમારી ફિકર કરતા નહીં એમ ભગવાનને કહેવું. પણ અંતકાળે ધામ પાકું, અંતકાળે તમારી ભેગા પાકા, બાકી અહીં જે ચાવી ભરીને જે કમાન્ડ આપો એ આપો, પણ દેહ છૂટે ત્યાં તમારી ભેગા અખંડ રાખજો. અમારા બંનેના જે દરબારગઢ છે તે આપના જ કરી રાખ્યા છે. જે આપના ધ્યાનમાં આવે ત્યાં આપ ઉતરો, તેનાથી તમારા ઉપરનું હેત જાતું નહીં રહે. કેવા સમજો દરબારો, બોલો તો. આવું જો થઈ જાય તો ઓહો, ભગવાનને, ભગવાનના મોટા મોટા સદગુરુઓને બધાને શાંતિ થઈ જાય. લો, આપણા બધાને આવું થઈ જાય ને, શિષ્યગણ હોય, ભક્તગણ હોય, આ બધાને જો આવું થઈ જાય ને, તો ભગવાનને મોટાને લીલા લહેર પડી જાય. પૃથ્વી પર 49 વર્ષ રહેવાના હોય ને તો 100 વર્ષ કાઢે, બોલો 100 વર્ષ કાઢે. પણ આવું થવું જ અઘરું છે. એભલ બાપુને જીવા બાપુ જેવું થવું જ અઘરું છે. પણ આજે મને એ વાત કહેતા આનંદ છે. લોયાધામ પરિવારની અંદર કથા વાર્તા સાંભળીને ભક્તોએ સમજણ આવી કરેલી છે. હું જાણું છું ત્યાં સુધી મારા અનુભવ પ્રમાણે આવા ઝઘડાઓ, કોઈ પણ પ્રકારના મન દુઃખો હરિભક્તો નથી. સંતો અમે વિચરણમાં જઈએ, જ્યાં ઉતારો રાખીએ, જ્યાં કરીએ, બીજા હરિભગત ત્યાં આવી જાય દર્શન માટે. કોઈ પ્રેમી ભક્તો હોય આગ્રહ રાખે, મારે ઘેર ગુરુજીને લાવજો ને લાવજો. પણ વાલા ભક્તો, ગુરુજીની ઉંમર હવે 61 વર્ષની થઈ, ઘણું બધું ગુરુજીએ એ શરીર દ્વારા કામ લીધું છે. આ સત્સંગના વિકાસ અર્થે રાત દિવસ જોયા વિના રાતના ઉજાગરાઓ અમારા જેવા સાધુને કરવા માટે, એકાંતિક હરિભક્તોને ઘડવા માટે, સંપ્રદાયના વિકાસને અર્થે એમણે શરીરને બહુ ઘસી નાખ્યું છે. એમની 61 વર્ષની ઉંમર પ્રમાણે એમણે 75 વર્ષની ઉંમરે જે કામ લેવાય ને એવું કામ લીધું છે. જેમ તમે સ્ટોરોમાં જોબ કરો છો ને શરીરથી, એવી જ રીતે ગુરુજીએ માનસિક અને શરીરને પણ એટલું કષ્ટ છે. એટલે હવે જે સમય છે, ગુરુજી આજથી જ્યારે 45 વર્ષની ઉંમર હતી, તે દિવસે બધી જગ્યાએ લઈ જવાતા, ગમે ત્યાં સુવડાવી શકાતા, ગમે ત્યાં રાખી શકાતા. પણ હવે એલર્જી થાય ને, એક જ એલર્જી થાય તો 10-15 દિવસ સુધી હેરાન થાય. કોઈ જગ્યાએ અત્યારે હવે એમના સમય પ્રમાણે, સ્કેડ્યુલ પ્રમાણે થાળ જો એમના સમયે ના મળે તો એમને ઘણી બધી તકલીફ પડતી હોય અને એનાથી એમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થતી હોય. હવે આપણો આગ્રહ હોય કે અહીં આગળ આવે, અહીં આવે, અહીં આવે, એના કરતાં હા, શક્ય હોય ત્યાં સુધી બધું જ થાય. પણ આપણે જ એવો આગ્રહ રાખીએ, ગુરુજી જ્યાં છે ત્યાં મારે જવું છે. એવા મોટા સાધુની ચરણરજ ઘેર લઈ જઈને ઘરમાં છાંટી દઈએ, ઘરમાં છાંટી દઈએ, ઘરમાં પગલા થઈ ગયા, શું મોટા દેહ રૂપે આપણે ત્યાં આવે તો જ એ આવ્યા ગણાય? એ તો દિવ્ય સ્વરૂપે પણ આવે છે. આપણા વધારે સંતોષ માટે મેં કીધું એમ, ચરણરથ લઈને ઘરમાં છાંટી દઈએ, પ્રસાદીની સાકર કરીને લઈ જઈએ, રોજ એ સાકરને મોઢામાં મૂકીને યાદ કરીએ. અને બધાને ઘેર એક એક વખત તો આવેલા જ હોય છે, છતાં પણ નવું ઘર હોય તો જઈ શકે. પણ ક્યારેક કોઈ સંજોગોવશાત, બહુ ભક્તો આપણા સમજુ છે, છતાં પણ તમને વાત જ્યારે પ્રસંગની હોય ત્યારે કરી હોય તો તમને યાદ રહે અને સ્મૃતિ રહે. ઘણો બધો આગ્રહ આપણો હોય પણ ભગવાન અને મોટા પુરુષો જેમ રાજી. આગ્રહ તો હોય જ, પ્રેમ રાખવાનો, આગ્રહ પણ રાખવાનો, પણ જેવું ભગવાનને મોટાને અનુકૂળ, દુરાગ્રહ નહીં. પ્રેમમાં આગ્રહ હોય જ અને આગ્રહ જોઈએ જ, પ્રેમમાં આગ્રહ જોઈએ પણ દુરાગ્રહ ના જોઈએ. દુરાગ્રહ છે એ નુકસાન કરવાવાળો છે.
એ આપણને કલ્યાણના માર્ગમાંથી પાછા પાડે એવો છે. લોયાના ચોથા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે જે વાત કરી છે એ યાદ રાખવા જેવી છે. શ્રીજી મહારાજે એમ કીધું છે, ઝીણાભાઈ મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ ઝીણાભાઈ બહુ દિલગીર થયા, ઝીણાભાઈ બહુ દુઃખી થઈ ગયા, કારણ કે મહારાજ પંચાળા ના ગયા. તે મહારાજને કહ્યું, મહારાજ ઝીણોભાઈ તો આજ બહુ દિલગીર થયા એમ બોલ્યા, જ્યારે મહારાજ અમારે ઘેર ત્યારે ઝીણાભાઈ એવું બોલ્યા, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે, અમારે ઘેર આવ્યા જ નહીં મહારાજ તો શું અમારે પછી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં, રીસવાળાની ભક્તિને પ્રેમ સર્વે અંતે ખોટા થઈ જાય છે, માટે ઝાંખું મુખ કરવું, મૂંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. ત્યારે ઝીણાભાઈ શું બોલ્યા, ભગવાનને ભગવાનના સંત પોતાના ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થવું જોઈએ, અને જ્યારે ભગવાનને સંત ના આવે તો મુખ ઝાંખું થયું જ જોઈએ. લો, ઝીણાભાઈએ નક્કી કરી દીધું, થયું જ જોઈએ. હાલ વચનામૃતમાં લખાનું, થયું જ જોઈએ, હૈયામાં શોક પણ થવો જોઈએ. પછી એ વાર્તા સાંભળીને મહારાજ બોલ્યા, ભગવાનને સંત આવે ને તો રાજી થવું, શોક ના કરવો, પણ શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કંઈક ભૂંડું થયા વિના રહે નહીં, માટે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાડવી અને પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવું નહીં. અને જો મૂંઝાય તો પ્રથમ ભગવાને દર્શન આપ્યા હોય, પ્રસાદ આપ્યો હોય, અનંત પ્રકારની જ્ઞાનવાર્તા કરી હોય, ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય એ જતું રહે, અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય એને કરીને કેવળ દુઃખ્યો થકો જ્યાં મૂકે ત્યાં જાય, માટે મૂંઝાવું નહીં. પોતાનું ધાર્યું કરવા જીવ મૂંઝાય. જીવને મૂંઝવણનું મોટામાં મોટું કારણ જો કોઈ હોય ને, કોઈને પણ મને તમને ગમે તેને, ઝાઝા ભાગનાને મૂંઝવણ હાની હોય, ઘર ઘરમાં તમારા પતિ પત્નીને મૂંઝવણ હોય, છોકરાને બાપને મૂંઝવણ હોય, દીકરીને માને મૂંઝવણ હોય, બધી મૂંઝવણોનું કારણ આ આપણું ધાર્યું ના થાય એટલે મૂંઝવણ. અને મૂંઝવણ આવે એટલે તમો ગુણ જ આવે, કાંઈ હરખું હુજે નહીં, ના કરવાનું થઈ જાય. માટે પ્રફુલ્લિત રહેવું, જે ભગવાનની ઈચ્છા હોય એમ ભગવાન કરતા હરતા છે એ કરે, પણ મૂંઝાઈ ના જાવ. તમે મહારાજ જે નક્કી કરો એ, અમે તમારા પરનું હેત અમને તમારી ઉપરથી નહીં જાય. તમારે જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરો, હાથે બેસવું હોય તો એ ભલે, ના બેસવું હોય તો ઘોડા પર બેહો, ઘોડા પર ના બેસવું તો પગ પડાલો. અમારો કોઈ આગ્રહ નથી કે હાથી લાવે એટલે બેસવું જ પડે. અમારો કોઈ આગ્રહ નથી કે આ ઘોડો લાવે એટલે બેસવું જ પડે. અમારો કોઈ આગ્રહ નથી કે આ દરબારગઢ શણગાર્યો એટલે એમાં તમારે આવવું જ પડે. તમારી મરજી, તમારી ઈચ્છા. આવો ભગત ભગવાનને વાલો થઈ જ જાય, આવો મુમુક્ષુ હોય એ ગુરુને વાલો થઈ જ જાય. એમાં કંઈ એમને એવું ના કહેવું પડે પોતાના ગુરુને, મારા પર રાજી થજો ને, મારી પર રાજી રહેજો ને, એમ ના કહેવું પડે. મોટાને રાજી થવું જ પડે ને થઈ જ જાય. આવું વર્તન જોવે એટલે રાજી થઈ જ જાય. અધિકાર વિનાનું વર્તન, અધિકાર આપવાનું વર્તન ભગવાન અને મોટાને રાજી કરે છે. અધિકાર રાખવાનું વર્તન ભગવાન અને મોટાને રાજીપો મળેલો હોય એક દિવસ તમો ગુણમાં પરિણામ લાવે છે. માટે અધિકાર આપતા શીખવું, અધિકાર રાખતા નહીં. ભગવાન અને મોટા પુરુષો પર અધિકાર એને આપતા શીખવું, એની ઉપર અધિકાર રાખતા ના શીખવું. એની મરજીમાં ઓગળી જવું એને અધિકાર રાખ્યો ના કહેવાય. આ જગતની એક એવી રીત છે, જેના ઉપર વધારે હેત હોય તેને આગ્રહ કરવો જોઈએ. તાણ ખેંચ કર્યા વિના કાંઈ હેત દેખાય નહીં, હેત દેખાડ્યા વિના પ્રીતિ રહે નહીં. યોગ્ય સમયે જે હેત ન દેખાડે તો પછી હેત કામ લાગતું નથી. હેત કરવા માટે પણ ઉપાય કરાય છે. ઉલટું બોલીને પણ હેત જણાવાય છે. ઉલટું બોલે ને, તમે તો અમારે ઘેર નહીં આવો એવું બોલે ને ઉલટું, પણ એનો અર્થ એવો છે કે એને નથી બોલાવા, બોલાવા જ છે, પણ વાત ઉલટી કરે એમ. જેવી વાત હોય તેવું યથાર્થ દેખાય આવે છે. હમણાં અમારે ઇન્ડિયા જવાનું થયું, એક ભગત આવ્યા, તે ભગતનો ફોન આવ્યો. ભગત કે તમારે અમને પૂછવાનું નહીં ઇન્ડિયા જવાનું હોય તો, તમારે અમને પૂછવું જોઈએ ને જવાનું હોય તો, એમ ટિકિટ કરાવીને તમારે જાતે નીકળી જવાનું, તો શું અમે જાતે નીકળી જવાના હોઈએ?
અમે સંતો જતા હોઈએ તો ગુરુજીએ કીધું હોય તો જ જતા હોઈએ ને, સીધે સીધા તો ના હાલવા માંડીએ ને. પણ એવું બોલે એટલે કોઈ બીજો સાંભળે તો એને એવું લાગે કે આ, પણ એનો પ્રેમ હોય, પ્રેમ હોય, પ્રેમની અંદર એવું હોય કે બોલે ઉલટું પણ હોય સવડું, જેવી વાત હોય તેવું યથાર્થ દેખાઈ આવે છે, તેને લીધે જ હેતના વિભાગ થઈ જાય છે. અમે જીવની આવી બધી વાત કહીએ છીએ, પરમેશ્વરની વાત કહેતા નથી. પરમેશ્વર જે જે ચરિત્ર કરે તે બધા શુભ રીતે જ શોભી ઉઠે છે. જે હરિભક્તો તે શુભ રીતને ન દેખી શકે તેટલા તે કાચા છે. જીવમાં અનંત દોષ ભર્યા છે તેનો કોઈ પાર નથી. આપ અત્યંત નિર્દોષ છો. આપમાં ગુનો તો અનંત છે, અપાર છે. આપ તો ઈશ્વરોના પણ અધીશ્વર છો. આપની આગળ હંમેશા લેખામાં. આપ તો અમને સુખ આપવાને માટે અકલ્પ્ય અને અદ્ભુત ચરિત્ર કરો છો. તુમારી માયા અપાર, પાર ન લહત અક્ષર લગ, હમારો કરના ઉદ્ધાર સોહે તુમારે હાથ એક. જીવા બાપુએ કીધું, પ્રભુ આપની માયા અપાર છે, અક્ષર સુધી કોઈ તેનો પાર લઈ શકતું નથી. હવે અમારો ઉદ્ધાર કરવો તે આપના જ હાથમાં છે. આપ અમને જેટલું જ્ઞાન આપશો તેટલું અમારું અજ્ઞાનરૂપ અંધારું ટળશે. તમે કીધું કે ભાઈ અમારી આગળ આગ્રહ ના કરવો, તમે રાજી. આ તમે જ્ઞાન દીધું તો અમારું પ્રગટ્યું, પાછા ભૂલી જઈએ તો ફરી પાછા યાદ કે હું કોનો દીકરો છું, ધર્મનો. એ ફરી યાદ કરાવી દેજો થોડા ભારે શબ્દોમાં, એટલે પાછા અમે આવી જઈશું, લાઈન ઉપર ઉતરી જઈએ, પાછા લાવી દેવા. અમારે તો અજ્ઞાનનું અંધારું છે ને પ્રભુ, એટલે આપ અમને, બરાબર ને ધ્રુવભગત, વાત સાચી જ છે ને, આપ અમને જેટલું જ્ઞાન આપશો તેટલું અમારું અજ્ઞાનરૂપ અંધારું ટળશે. લો, ભગવાન માથે મૂકી દીધું. તમારે ટાળ્યા કરવું કે જ્યારે આવે ને અંધારું થાય એટલે ટોર્ચ ચાલુ કરી દેવાની. આપ ભગવાન સર્વસમર્થ છો, અમે બધી રીતે અસમર્થ છીએ. અમે અત્યંત અંધ છીએ અને અંધકાર અપાર છે. એક તો આંધળા છીએ અને પ્રકાશ છે નહીં. હવે અમે આપને પોતાના નેત્ર કર્યા છે, અમે તમને અમારી આંખો કરી છે પ્રભુ. આપ જેમ દોરશો તેમ અમે દોરાશું. હમ હે અંધ હિ તમય પારા, તુમ કો કિયે અબ નેત્ર હમારા, જૈસે દોરો ત્યું દોરાવે હમહી, જૈસે દોરો તુમ દોરાવે હમહી, પાર નિભાવના અબસો તુમહી, પાર નિભાવના અબસો તુમહી. કેટલી જોરદાર વાત કરી જીવા બાપુએ. બાપુ કહે છે, પ્રભુ આંધળા છીએ, અંધકાર અપાર છે, અમારી આંખો તમે છો, અમને છેલ્લે સુધી નિભાવજો. આહા, આપણે સ્તુતિ સાંભળીને રાજી થઈ ગયા જીવા બાપુને, કે વાહ શું સ્તુતિ કરી જીવા બાપુએ. તોય ઈર્ષાનો ભાગ જો હતો, દાદા ખાચરને ઘેર મહારાજ રોકાતા હતા તો અંધકારની આખી કથા જીવા બાપુની મોજૂદ છે. આવી સમજણ હતી પણ અંધકારનો પડ મુક્ત હતા, આપણને સમજાવવા માટે તોય ચડી ગયું. ગેભલ બાપુ ધામમાં ગયા ને પછી દાદા ખાચરારે ઈર્ષા બહુ થઈ, પછી થઈ, ત્યાં સુધી તો આવો જ સમજણવાળો. કેવી સમજણ છે જો, શ્રીહરિ દરબાર જીવા ખાચરના વિનય ભર્યા શબ્દ સાંભળીને ઘણું રાજી થયા અને જીવા ખાચરનો જે હાથી હતો એના ઉપર બેઠા. જીવા ખાચરના હાથી પર મહારાજ બેઠા. ભગવાનને એટલી તો ખબર છે કે બાપુ આટલી સ્તુતિ કરે છે, આટલા વિનય ભર્યા વચન બોલે છે, પણ મારે રાખવું છે, જીવા બાપુનું રાખવું પડે. વિચારીને હાથી બેઠા. બહુ વ્યવહારુ હતા શ્રીજી મહારાજ, બહુ વ્યવહારુ. એટલે તો આ બધાને ભગવાન ભજાવી ગયા. આ તો બધા મુક્તો હતા પણ સામાન્ય જીવોને પણ ભગવાન ભજાવી શક્યા ને શ્રીજી મહારાજ, કારણ કે બહુ વ્યવહારુ હતા. સામેવાળાનું જ જોયું છે, પોતાનું જોયું જ નથી. આજે પણ આપણું જ જોયે છે, એમનું નથી જોતા. એટલે આપણને ભગવાન, ભગવાન પોતે પોતાને ભજાવી શકે છે. દરબાર એભલ ખાચર શ્રીહરિને ચામર કરે એટલા માટે તેમને પણ જીવા ખાચરે હાથી ઉપર બેસાડ્યા. લો, આટલું કામ સારું કરી દીધું. હાથી પર તો જીવા ખાચરના બેઠા, પણ એભલ બાપુને જીવા બાપુએ કીધું, ભાઈ તમે ઉપર બેહો મહારાજને ચામર કરવા. આને હાચવ્યું કહેવાય, આ જીવા ખાચર વ્યવહારું કહેવાય, કે ભાઈ એભલ બાપુનો હાથી પર મહારાજ ના બેઠા તો થોડુંક તો એમ થાય ને કે મહારાજ
ભલે નક્કી કર્યું તો દુઃખ ના લગાડવું, પણ જીવનો સ્વભાવ છે ને સેજ થાય, પણ તરત જીવા ખાચરે વાળી લીધું, એ ભલબાપુ તમે અહીં બેસી જાઓ. એ ભલબાપુ બહુ સમજણવાળા હતા, તોય એમને બેસાડ્યા મહારાજની જોડે ચામર કરવા. અને જ્યારે એ ભલબાપુને ત્યાં બેસાડ્યા ત્યારે એ જોઈને શ્રીહરિ બહુ વિશેષ રાજી થયા. લો, ભગવાન બહુ રાજી થયા. ભગવાન રાજી શાનાથી થાય છે? છોડીએ ને એનાથી ભગવાન રાજી થાય છે, ડૂબીએ ને એનાથી ભગવાન રાજી થાય છે. હમણાં ગયા વર્ષે હું લોયા ગયો હતો, ત્યારે લોયા જતા હતા ને, કાચો રસ્તો છે લોયા જવાનો રાનપુર બાજુથી 1.5 કિલોમીટરનો, ને આ બધો આમ સમથળ રસ્તો કરેલો, એટલે મને સંતો કે સ્વામી એ બધા ખાડા હતા અને હમણાં ધૂળને બધું ભરી દીધું ને, એટલે આ ગાડી આપણી સ્મૂથ ચાલી જાય છે. સમજણવાળોને વ્યવહારું જે છે ને, એ સત્સંગમાં જે ખાડા જેવા રસ્તા હોય ને, ત્યાં ડટાઈ જાય અને એની ઉપર હજારો ગાડીઓ નીકળી જાય. આ સમજણવાળો છે. જીવા બાપુની સમજણ જોઈને શ્રીજી મહારાજ વિશેષ રાજી એટલે થયા કે એમણે પોતે હાથી પર ના બેસી ગયા. કોને બેસાડ્યા? એ ભલબાપુને. વ્યવહારું કેટલા કહેવાય! નહીં તો આપણે આપણી ગાડીમાં બેઠા હોય તો આપણે છોડીએ હા ના પછી ગાડી, આપણો ફોટો હરખો આવે ને. ઘણા તો ફોટા ભગવાનને મોટાની બાજુમાં ફોટા બહુ સારા આવે તો છોડે જ નહીં, કે બાજુમાં રહું તો ફોટો. એક તો ગાડી મારી, અને ઠાકોરજીને ગુરુજીને સંતો બેઠા હોય ને ફોટો કોઈકનો આવે એવું હાલતું હશે? ફોટો કોનો આવવો જોઈએ? જેની ગાડી હોય એનો. પણ આ જીવા બાપુ વિશેષ સમજણવાળા છે. લો, આવી સમજણ મારે ને તમારે શીખવાની છે. ફોટા બીજાના આવે, પ્રકાશિત બીજા થાય, આપણે સમથળ જમીન બનીએ ને હજારો આપણી ઉપર દોડી દોડીને ચાલ્યા જાય, આવું કંઈક આપણે શીખીશું. જે દિવસે આપણા જીવનમાં આપણા શ્વાસમાં આવું આવશે ત્યારે મહારાજ બહુ રાજી થશે. કેવું નહીં પડે મહારાજ રાજી રહેજો, મહારાજ કહેશે બહુ રાજી એમ કહેશે આપણને. જીવા ખાચરને પણ શ્રીહરિએ તેમની સાથે બેસાડ્યા. બંદૂકોના અનંત અવાજ થવા લાગ્યા. ઘણા ભક્તો આવા હોય છે, આપણે જઈએ ને આપણે કહીએ ને, ભગત સ્વામી આપણી બહુ ચિંતા ના કરતા, થાળની ચિંતા નહીં, પધરામણીની ચિંતા નહીં, મારે ઘેર આવો કે ના આવો. પણ ઓલા બે ભક્તોને સાચવું જો, નવા છે, એમને બહુ ભાવ છે, અને મારે તો બસ તમે રાજી એટલે બહુ રાજી. આવા હોય સામેથી જ કહી દે, તમે તમારી મરજી કરો તો ફૂલ રાજી, પણ કદાચ ના હોય ને તો ઓલા બે ભક્તોને થાચવી લેજો, કારણ કે નવા છે સત્સંગમાં, એમને બળ મળે, એમને હિંમત મળે, આવું કહી જાય. એ બધા વિશેષ સમજણવાળા કહેવાય. આગળના ભાગમાં અનંત વાજિંત્રો વાગવા લાગ્યા. જેટલા ચોપદાર આવ્યા હતા એ બધા જઈ 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 આવો ઊંચેથી ઉચ્ચાર કરવા લાગ્યા. ગઢપુરવાસી બધા ભક્તો શ્રીના દર્શન કરીને અત્યંત ઉત્સાહિત થઈ ગયા. જય 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 જયના ધ્વનિથી ગગન ગજાવી રહ્યા હતા. બધા લોકો અબીલ ગુલાલ લાવ્યા, તેને ખૂબ જ ઉડાડવા લાગ્યા. બધા ધોળ રાગના કીર્તન બોલતા હતા. બધે ઉત્સવ વ્યાપી ગયો. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી એ વેળાએ જિંજાવદરથી ગઢપુર આવ્યા. તેઓ આવીને શ્રી હરિને પગે લાગે એટલી અદ્ભુત શોભા બની હતી એનું વર્ણન કરી શકાતું નથી. શ્રીહરિની અપાર પ્રસન્નતા જોઈને એ વખતે મુક્તાનંદ સ્વામી નાચી ઉઠ્યા. પ્રેમાનંદ સ્વામી મૃદંગ લઈ આવ્યા, હરખભેર વગાડવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીની સાથે એ વખતે જેટલા સંતો આવ્યા હતા સૌને શ્રીહરિ ઉમંગથી પ્રસાદીના ફૂલહાર આપ્યા. આનંદ ઉત્સવ વ્યાપી ગયો. સૌ પૂરને દરવાજે આવ્યા. દરવાજાને વિચિત્ર રીતે શણગાર્યો હતો, એની શોભાનો કોઈ પાર ન હતો. પૂરના રાજમાર્ગને વિચિત્ર રીતે શણગાર્યો હતો. હાથમાં ફૂલના હાર લઈને અપાર લોકો માર્ગમાં ઊભા હતા. પૂરના લોકોને દર્શન દેવા માટે શ્રીહરિ પૂરમાં આવ્યા. બજારમાં જેટલી દુકાનો હતી એ બધીને વિચિત્ર રીતે શણગારી હતી. મકાનોના ને દુકાનોના દરવાજામાં મોતીના તોરણ બાંધ્યા હતા. પૂરમાં ચારે વર્ણના જે પુરુષ માત્ર હતા એ બધા ફૂલહાર લઈને આવ્યા હતા. તેઓ તેનાથી શ્રીહરિની પૂજા કરતા આખી બજાર ફૂલવાડીના જેવી પ્રફુલ્લિત થઈ ગઈ. તેને મહારાજાધિરાજ શ્રીહરિ દેખતા આવતા હતા. પૂરની જેટલી સ્ત્રીઓ હતી બધી મોતીના થાળ ભરી ભરીને લાવી હતી. ઘણા જ ભક્તિભાવથી શ્રીહરિને મોતીથી વધાવતી હતી. સૌના મન અત્યંત ઉત્સાહિત હતા. શ્રીહરિ અંગ ઉપર અપાર શોભા ધારી હતી. કેસરયુક્ત સુંદર ચંદન અંગ ઉપર ચર્ચ્યું હતું. ગુલાબના હાર છવાઈ ગયા હતા, તેથી મૂર્તિ ફૂલોમાં ગરકાવ થઈ ગઈ. એટલા ફૂલના હાર લાવ્યા ગઢપુરવાસીઓ. મસ્તક ઉપર પણ ફૂલહાર હતા. ભુજાઓમાં ફૂલના બાજુબંધ ધાર્યા હતા. છટાદાર રેશમી પિતાંબર પહેર્યું હતું. તેની અનંત શોભા છવાઈ રહી હતી. શ્રીહરિએ તે સમયે અનંતકોટી બ્રહ્માંડોની શોભા ધારણ કરી લીધી હતી. દર્શન કરનારાના મનમાં તૃપ્તિ થતી ન હતી.
બધાજ એક દ્રષ્ટિથી શ્રીહરિની સામે જોઈ રહ્યા હતા. દરબાર જીવા ખાચર એ વખતે શ્રીહરિના શિર ઉપર છત્ર ધારણ કર્યું. સોનેરી કળશથી તે છત્ર સુંદર લાગતું હતું. છત્રનો દંડ પણ સોનેરી અને વિચિત્ર શોભતો હતો. હાથીને પણ સોનેરી કરીને શણગાર્યો હતો. હાથી ઘણા સારા શીલ સ્વભાવવાળો અને ગુણવાન હતો, ગાંડો થાય એવો નહોતો, સરળ સ્વભાવનો હતો, કારણ કે હાથી ગાંડા બહુ થાય. મનમાં ચાતુર્ય ધારીને શ્રીહરિને ગમે તેવી ચાલથી ચાલતો હતો. બહુ ચાતુરીવાળો હાથી હતો, બહુ ભાગ્યશાળી હોય ત્યારે એને એની ઉપર મહારાજ બેઠા હોય ને, ધીરે ધીરે ચાલતો હતો, ચાતુરીથી ચાલતો હતો. સારું સુગંધી પાણી બજારમાં છાંટ્યું હતું, એના ઉપર લોકોએ પંચરંગી ગુલાલ છાંટ્યો હતો. સુગંધી જળ, એની ઉપર પાંચરંગી ગુલાલ, બોલો. હવે અત્યારે બધા ઇમિટેશન, આપણે બધું ડેકોરેશન આવી ગયા, ઓરિજિનલ. આજે જ કોઈ કંઈક મોકલ્યું તેવું કે આ ઓરિજિનલ રંગોળીઓ પૂરાતી, દિવાળી આવી થતી, આજે ચોકલેટ દિવાળીમાં આવી ગઈ. શ્રીહરિ બજારમાં ધીરે ધીરે ચાલતા હતા. વાજિંદ્રો ઘણા જ ઉત્સાહથી વાગતા હતા. એનાથી પૂરને આકાશ ગાજી ઉઠ્યું. એબલ ખાચરના દરબારગઢની પશ્ચિમ તરફના ભાગમાં શ્રીહરિ ચાલ્યા હતા. પછી મોટી બજારે થઈને માણેક ચોકમાં આવ્યા. ચારે માર્ગ ઉપર રહેલા લોકોને દર્શન દઈને શ્રીહરિ અત્યંત ખુશી થયા અને એબલ ખાચરના ભવન પ્રત્યે આવ્યા. હાથી જીવા ખાચરનો અને દરબારગઢ એબલ ખાચરનો, બેયનું ભગવાને અડધું અડધું રાખી લીધું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિતામૃત સાગરના નવમપુરમાં બજારે સૌને દર્શન દેતા શ્રીહરિ એબલ ખાચરના દરબારમાં આવ્યા. એ નામે 60મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.